હલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? મજામાં? ધીમે ધીમે જે નવા વિદ્યાર્થીઓ છે, જે 2021-22-23 એટલે કે 2023માં નીટ આપશે ને, આ વર્ષે જે ધોરણ 11માં નવું એડમિશન લીધું છે, એ લોકો ખાસ ધ્યાનથી સાંભળે. કારણ કે હજી તો સત્રની શરૂઆત જ થઈ છે, હજી એડમિશન લીધા અને થોડા ઘણા દિવસો થયા છે. ધીમે ધીમે સ્કૂલની અંદર અભ્યાસક્રમની શરૂઆત થઈ રહી છે, ઓનલાઈન એજ્યુકેશન જ ચાલુ છે, ઓફલાઈનની કોઈ શક્યતા હમણાં દેખાતી નથી. એવા વિદ્યાર્થીઓને મારે કંઈક કહેવું છે. એક વખત એક ગોતાખોર એટલે કે મરજીવો અથવા તો કે ડૂબકીવાળો મારવાવાળો, જે સમુદ્રમાં ડૂબકી મારે એને આપણે મરજીવા અથવા ગોતાખોર કહેવાય. સમુદ્રની અંદર ડૂબકી મારે એવો એક ગોતાખોર છે, એને જે સમુદ્રમાં ડૂબકી મારવા માટેનો જે ડ્રેસ હોય એ પહેરી અને કિનારે ઊભો હોય, સવારથી ઊભો હોય, પણ સમુદ્રમાં એ ડૂબકી નથી લગાવતો, બસ રાહ જોઈને ઊભો હોય. સવારથી સાંજ સુધી ઊભો રહીએ પણ સમુદ્રમાં ડૂબકી ન મારે. એટલે એક ભાઈ છે, એનું નિરીક્ષણ કરતા હતા. એ જોવે કે આ ભાઈ આ ક્યારનો છે, સમુદ્રમાં ડૂબકી મારવાવાળો છે પણ ડૂબકી કેમ નથી મારતો, કેમ કિનારે ઊભો ઊભો રાહ જોવે છે, શેની રાહ જોવે છે? તો એને પ્રશ્ન પૂછે કે ભાઈ તમારે સમુદ્રમાં ડૂબકી મારવાની છે? તો કે હા મારે મારવાની છે ને. કે તો કે ક્યારે? એ કે તમે સવારના અહીંયા આવ્યા છો, એ કે બપોર સાંજ થઈ ગઈ, હજી સુધી કેમ ડૂબકી નથી મારવા? તો કે આ સમુદ્રમાં મોજા આવે છે, વેવ્સ આવે છે, મોજા મોટા મોટા આવે છે, એ કે એટલે હું રાહ જોઉં છું કે મોજા શાંત થઈ જાય ને તો હું ડૂબકી મારું, એ મોજા આમ સ્થિર થઈ જાય તો એ કે હું ડૂબકી મારું. એટલે પેલા ભાઈને હસવું આવે, આપણે હસવું આવે કે સમુદ્ર છે, મહાસાગર છે, એ ઘૂઘવતો હોય, એના મોજા કોઈ દિવસમાં વેકેશન ન આવે, એમાં દિવાળી કે જન્માષ્ટમીની રજા ન આવે, એમાં રમજાનની રજા ન હોય, એ તો સતત મોજા આવે જ, મોજા ઉછળતા જ હોય. આ ક્યારેક નાના આવે, ક્યારેક પૂનમ હોય તો મોટા આવે, પણ મોજા ક્યારેય બંધ થાય નહીં. એટલે સમુદ્રના જે વેવ્સ છે એ ક્યારેય બંધ ન થાય, ક્યારેય ફ્લેટ પાણી થાય જ નહીં, કે તો ડૂબકી ક્યારે લગાવીશ? આ રાહ જોવાનો કોઈ મિનિંગ ખરો? તો જેમ આપણે એ વ્યક્તિ ઉપર હસવું આવ્યું કે એને સમુદ્રમાં ડૂબકી લગાવી છે, ડાઇવિંગ કરવું છે, પણ મોજા શાંત થાય એની રાહ જોવી છે, તો એ કોઈ દી થવાના નથી અને એ કોઈ દી ડૂબકી લગાવી શકવા નથી. ને જે ડૂબકી ન લગાવે મહાસાગરમાં, એ મહાસાગરમાંથી મોતી બહાર ન લાવી શકે. મહાસાગરની અંદર મોતી થાય, સાચા મોતી, જેને આપણે પર્લ કહીએ, પર્લ. તો આ જે પર્લ છે એ મેળવવા હોય, સાચા મોતી મેળવવા હોય, તો તમારે મહાસાગરમાં ઊંડે સુધી ડૂબકી લગાવવી જ પડે. તો મિત્રો, હું તમને એ જ કહેવા માગું છું કે તમે ધોરણ 12 સાયન્સ એટલે કે 11-12 સાયન્સ એટલે અત્યારે જે નવા વિદ્યાર્થીઓ છે એને ધોરણ 11 સાયન્સ એમાં એડમિશન લીધું. આપણે એને બોલીએ સાયન્સ સ્ટ્રીમ, વિજ્ઞાન પ્રવાહ. તમે આ પ્રવાહની અંદર ડૂબકી લગાવી દીધી છે, એટલે કે તમે એડમિશન લઈ લીધું છે, તમારે એડમિશન લઈ લીધું છે. હવે તમારે મહેનત કરવાની છે. શરૂઆત વર્ષની શરૂઆતથી જ તમારે મહેનત કરવી પડે કે સારો સ્કોર કેમ પ્રાપ્ત કરવો, શ્રેષ્ઠ પરિણામ કેમ મેળવવું. પણ હજી તો એડમિશન લીધું જ છે ને, એટલે કેટલાક વિદ્યાર્થીઓ પેલા જે ગોતાખોરની જેમ, ડાઈવરની જેમ, જે ડાઇવિંગ કરનાર છે, ડ્રાઈવરની ડાઈવરની જેમ રાહ જોવે. આપણે કહીએ ને કે મોજા શાંત થાય તો હું ડૂબકી મારું, એમ હજી તો શરૂઆત જ છે ને, હજી ક્યાં ઉતાવળ છે, થોડુંક રેગ્યુલર થાય પછી હું મહેનત કરીશ, હજી થોડાક દિવસ થશે એટલે શું કહીએ કે ભાઈ ઓનલાઈનમાં મજા નથી આવી, હમણાં સ્કૂલ ખુલશે ને, સ્કૂલે જઈ પછી આપણે મહેનત કરશું, ઓફલાઈન ચાલુ થશે પછી મહેનત કરશું, પછી ઓફલાઈન ચાલુ થાય સ્કૂલ તો હજી તો નવી નવી સ્કૂલ છે, હવે 10-15 દિવસ તો એડજસ્ટ થાય પછી મહેનત કરશું. એ બધું થશે તો ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવે, તો કે ભાઈ છેલ્લો તહેવાર છે ને, પછી 2 વર્ષ મહેનત કરવી છે ને, જન્માષ્ટમીમાં મેળા કરી આવી, થોડાક જલસા કરી લઈએ, જન્માષ્ટમી પછી મહેનત કરશું. જન્માષ્ટમી જાય એટલે પાછા થોડાક દિવસો કાઢી નાખે, તો કે હમણાં દિવાળી આવશે ઓક્ટોબરમાં, એ કે દિવાળી પછી મહેનત કરશું. આમ દિવસો પસાર થતા રહીએ, મોજા આવતા જાય, એક મોજું આવે, બીજું મોજું આવે, ત્રીજું મોજું આવે. ભાઈની મહેનત કોઈ દિવસ સ્ટાર્ટ થાય નહીં, ભાઈની મહેનત કોઈ દિવસ સ્ટાર્ટ થાય નહીં. સમય પસાર કર્યા રાખે, હમણાં મહેનત કરીશ, હમણાં મહેનત કરીશ, હમણાં મહેનત કરીશ, જન્માષ્ટમી પછી કરીશ, દિવાળી પછી કરીશ, ઓફલાઈન સ્કૂલ ચાલુ થાય ત્યારે કરીશ. આવા નવા 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 બાના કાઢ્યા રાખો. તમે પેરેન્ટ્સને પણ તમે સમજાવી દો, પેરેન્ટ્સને પણ તમે કન્વિન્સ કરાવી લ્યો કે કાંઈ વાંધો નહીં, હમણાં થોડાક દિવસ આવવા દો ને, હજી નવું નવું છે ને, હજી ક્યાં કોર્સ ચાલ્યો છે, હજી વાંચે નહીં તો ચાલે. પહેલા દિવસથી જ મહેનત કરવી પડે. અને યાદ રાખજો
કે જે સમયને ખોઈ બેસે, સમયને ચૂકી જાય છે, એને કોઈ દિવસ સફળતા મળતી નથી. જે સમય ચૂકી જાય એને ક્યારેય સફળતા ના મળે. એટલે જો તમે સમય ચૂકી જશો, સમય પસાર કરશો કે હવે મહેનત કરીશ, હવે મહેનત કરીશ, તો ક્યારેય તમે સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં. સફળતા એને જ મળે કે જે યા હોમ કરીને કૂદી પડે, સમુદ્રની અંદર કૂદી પડે ને સમુદ્રના મહાસાગરના તળિયે જઈ અને એક સરસ મજાનું સાચું મોતી કે જે હજારો ને લાખો રૂપિયાની કિંમત ધરાવતું મોતી લઈ આવે, એ મોતી એને જ પ્રાપ્ત થાય કે જે ડૂબકી લગાવી દઈએ અને મહાસાગરની અંદર ઝંપલાવી દઈએ. એમ મહેનતની અંદર, પરિશ્રમની અંદર તમે ઝંપલાવી દો, સાયન્સની અંદર ઝંપલાવી દો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, બસ આખો દિવસ એ જ કરો તમે. અને સાથે સાથે જે વાંચો છો એનું મનન કરો, વચ્ચે વચ્ચે થોડોક આરામ કરો, મગજને આરામ આપો. મગજને આરામ આપવા માટે મોબાઈલનો ઉપયોગ ના કરવો, કારણ કે એ તો મગજ ખરાબ કરે, તો જ તમને સફળતા મળશે. બાકી આવા સ્પીડ બ્રેકર આવતા રહેશે, સમુદ્રના મોજા આવતા રહેશે, જે રાહ જોવે છે. સમયની રાહ જોનારનો સમય ક્યારેય રાહ જોતો નથી. સમય તો એનું કામ કરે જ રાખે છે, જતો જ રહેશે, પસાર થયા જ રાખશે. અને એક સમય એવો આવશે કે પછી તમે કંઈ કવર કરી શકશો નહીં, અને નિષ્ફળતા એ તમારા નસીબમાં જ છે એવું તમે સ્વીકારશો. એ નિષ્ફળતા તમારા નસીબમાં નથી, પણ તમે હાથે કરીને એને તમારા નસીબમાં લાવ્યા છો અને એને માટે તમે જ જવાબદાર છો. તો આ બાબત ખાસ યાદ રાખજો. ધોરણ 11ના વિદ્યાર્થીઓ, શરૂઆતથી જ સાયન્સની ગંભીરતાને સમજી અને વાંચવાનો અને મહેનત કરવાની શરૂઆત કરે, અને તો જ એને સફળતા મળશે. બેસ્ટ ઓફ લક, હેવ એ નાઇસ ડે.